લગ્નના પહેલા જ દિવસે મને સમજાઈ ગયું હતું કે મારે મારા સાસુની સાથે સાથે મારી નણંદને પણ ખુશ રાખવી પડશે. મારા પતિ તો મને પ્રેમ કરતા હતા અને નાની નાની વાતોમાં મને ખુશ રાખતા હતા. સાસુ પણ નરમ મિજાજના હતા. ખરો ખેલ તો મારી નણંદનો હતો. તેની ઉંમર 36 વર્ષની થઈ ગઈ હતી અને હજી સુધી તેના લગ્ન થયા ન હતા. એના કારણે તે સિડાયેલી રહેતી તે મોટી હતી એટલે મારા પતિ તેનાથી ખૂબ જ દબાયેલા રહેતા. તે ગમે તે કરે, ગમે તે બોલે પણ તેને કોઈ કહી ન શકતા. એક દિવસ તો હદ થઈ ગઈ. રાહુલ મારા માટે લાલ કલરની કાચની બંગડી લઈને આવ્યા હતા. મેં ખુશ થઈને તે બંગડી પહેરી લીધી. હું જ્યારે પણ કામ કરતી તો તે બંગડીનો ઘગડાટ આખા ઘરમાં આવતો. બંગડીઓનો ખન ખન અવાજ સાંભળીને મારી નણંદ એકદમ ગુસ્સે થઈ ગઈ અને પોતાના રૂમમાંથી બહાર નીકળી અને મારી પાસે આવીને મને ખીજાવા લાગી કે તે આ બંગડીઓ મને બાળવા માટે પહેરી છે ને કે તારા લગ્ન 20 વર્ષની ઉંમરમાં થઈ ગયા છે અને હું 37 વર્ષની થઈ છું, છતાં હજી મારા લગ્ન નથી થયા અને હું મારા મા બાપના ઘરે બેઠી છું. મારી નણંદની રીનાનું આ રૂપ જોઈ હું ખૂબ જ ડરી ગઈ. મેં કહ્યું, દીદી એવી કંઈ વાત નથી, રાહુલ મારા માટે બંગડી લઈને આવ્યા હતા એટલે મેં પહેરી લીધી. ભગવાન જાણે છે કે મારા મનમાં ક્યારેય એવો ખોટો વિચાર આવ્યો નથી કે હું તમને સીડાવવા માટે બંગડીઓ પહેરું. મેં તો આ બંગડીઓ રાહુલની ખુશી માટે પહેરી હતી, તમને સીડાવવા માટે નહીં. મારી વાત તો બળતા પર ઘી રેડવાનું કામ કર્યું અને મારી નણંદ જોર જોરથી રડવા લાગી. તેમનું રડવાનું સાંભળીને મારા પતિ અને મારા સાસુ પોતાના રૂમમાંથી બહાર આવી ગયા. રીનાને આટલી રડતી જોઈ હું તો ખૂબ જ ગભરાઈ ગઈ હતી. મારી સાસુએ આવતા વેદ પોતાની દીકરીને શુભ કરાવી અને તેને ગળે લગાડી દીધી અને પૂછ્યું કે બેટા શું વાત છે, મને જણાવ કે તું આટલી કેમ રડી રહી છે. રીના દીદી રડતા રડતા કહેવા લાગ્યા કે મમ્મી આ લાલ કલરની બંગડીઓ બતાવીને મને સીડાવી રહી છે. કહે છે કે આ બંગડીઓ મને રાહુલે લઈને આપી છે. તું તો પોતાના મા બાપના ઘરે જ બેઠી બેઠી અડધી ગળતી ગરડી થઈ ગઈ છે. તને શું ખબર કે સુહાગનું સુખ શું હોય. રીના દીદીની વાત સાંભળીને મારી સાસુએ મારી સામે એકદમ ગુસ્સા ભરી નજરે જોયું. મેં પોતાની સફાઈમાં કહ્યું કે નાના મમ્મી મેં એવું કંઈ જ નથી કર્યું. રીના દીદી ખોટું બોલી રહ્યા છે. મેં આટલું કીધું ત્યાં તો દીદી એકદમ ગુસ્સામાં ઊભા થઈ ગયા અને મારી પાસે આવીને મને ગાલ ઉપર જોરદાર થપ્પડ મારી દીધી. હું તો હેબતાઈ ગઈ. હું રાહુલ સામે જોવા લાગી. રીના દીદી એ મને કહ્યું કે તારી હિંમત કેમ થઈ મને ખોટા ડીકે હવાની. મારા પતિ ચૂપચાપ ઊભા હતા. તેમણે મારા બચાવમાં એક શબ્દ પણ કહ્યો નહીં. હું નાની ઉંમરની અને ના સમજ હતી. મને રાહુલના પ્રેમ પર ખૂબ જ વિશ્વાસ હતો પણ આજે મારો તે વિશ્વાસ તૂટી ગયો. હું રડતા રડતા પોતાના રૂમમાં જતી રહી. મનમાં થતું હતું કે બધું મૂકીને મમ્મીના ઘરે જતી રહું અને પછી મેં પોતાના મનની વાત જ સાંભળી. આટલી ઉંમરમાં છોકરીઓ પોતાના મનની વાત વધારે સાંભળતી હોય છે. હું પોતાને સામાન પેક કરવા લાગી. સામાન પેક કરતી હતી ત્યારે પણ મને મનમાં આશા હતી કે રાહુલ અંદર આવશે અને મારી નણંદને મારી સામે ઊભી કરી અને કહેશે કે મારી પત્ની સામે માફી માગ. પણ આ મારો વહેમ હતો. એક કલાક થઈ ગયો હતો અને રાહુલ હજી રૂમમાં મને જોવા પણ આવ્યા નહોતા. હું સામાન પેક કરીને એકદમ ગુસ્સામાં રૂમની બારે આવી. મારા સાસુ નણંદ અને પતિ ત્રણે બેસીને કંઈક વાતો કરી રહ્યા હતા. રાહુલે મારા હાથમાં બેગ જોઈ તો તે ગભરાઈ ગયા અને મારી પાસે આવીને કહ્યું કે તું બેગ લઈને ક્યાં જઈ રહી છે. મેં પણ ગુસ્સામાં કહી દીધું કે તમારું આ ઘર છોડીને હું જાઉં છું. જે ઘરમાં મારું માન સન્માન ન જળવાય ત્યાં મારે જરાય રહેવું નથી. મારી વાત સાંભળીને રાહુલ એકદમ ડરી ગયા. તે કહેવા લાગ્યા કે પાગલ ના બન, આ વાતને આપણે બધા આરામથી બેસીને સાંભળી શકીએ છીએ. મેં ગુસ્સામાં કહ્યું કે મારે હવે કંઈ સાંભળવું નથી. હું અહીં ત્યારે જ રહીશ જ્યારે તમારી બેન મારી પાસે માફી માગશે. મારી વાત સાંભળીને મારા સાસુ એકદમ ઊભા થઈ ગયા અને કહ્યું કે ક્યાં વિચારોમાં જીવે છે તું. મારી દીકરી તારા કરતાં મોટી છે અને ક્યારેક તારી પાસે માફી નહીં માગે. રાહુલ આને રોકવાની કંઈ જરૂર નથી. જવા દે અને જ્યાં જવું હોય ત્યાં. મારા સાસુની વાત સાંભળીને હું તો એકદમ હેરાન થઈ ગઈ. મને લાગ્યું હતું કે મારા સાસુ મારી સાઈડ લેશે. મમ્મીની વાત સાંભળીને રાહુલ કંઈ બોલ્યા નહીં અને એકદમ ચૂપ રહ્યા. મેં એકદમ ફરિયાદ ભરી નજરે રાહુલ સામે જોયું પણ તેમણે આંખો ફેરવી લીધી. એક પત્નીને સૌથી વધારે અપેક્ષા પોતાના પતિના સાથની અને પ્રેમની હોય છે. તેને સૌથી વધારે વિશ્વાસ પોતાના પતિ પર હોય છે કે પોતાની પત્નીનો સાથ ક્યારેય નહીં મૂકે અને તેના માન સન્માનની હંમેશા રક્ષા કરશે. પણ રાહુલે એવું કંઈક કર્યું નહીં જેના લીધે હું ખૂબ જ દુઃખી થઈ ગઈ અને ભાંગી પડી. વિચાર્યું કે જ્યારે રાહુલ જ મારી તરફેણમાં કંઈ બોલતા નથી, તેમને મારા મનમાં સન્માનની કંઈ પરવા નથી, તો પછી આ ઘરમાં રહીને હું શું ફાયદો.
આ ઘરમાં હંમેશા મારી સાથે રાહુલ જ થતું રહે છે. મેં ગુસ્સા ભરી નજરોથી રાહુલ સામે જોયું અને પોતાનું બેગ ઉપાડીને બહાર નીકળી ગઈ. બહાર જઈને ટેક્સી રોકી અને પોતાના પિયર તરફ જવા નીકળી. મારું પિયર અને સાસરું બંધી એક જ શહેરમાં હતું એટલે પિયર પહોંચતા મને બહુ વાર ન લાગી. ઘરે પહોંચીને દરવાજો ખખડાવ્યો તો દરવાજે મારા ભાઈઓ ખોલ્યો. મારી હાલત જોઈ તે ચિંતામાં આવી ગયો. હું ભાઈને ગળે વળગીને રડવા લાગી તો ભાઈએ મને પૂછ્યું કે શું થયું, તું કેમ રડી રહી છે? મેં કહ્યું કે ભાઈ, મારી નણંદે મારા ગાલ ઉપર થપ્પડ મારી દીધી. મારી વાત સાંભળીને મારો ભાઈ ગુસ્સે થઈ ગયો અને પૂછ્યું કે તારી નણંદે તને થપ્પડ શું કામ મારી? તેને આટલી હિંમત કે થઈ હિંમત કેમ થઈ? એટલી વારમાં મારી નાની બહેન છેલા અને મારા મમ્મી પણ ભારે આવી ગયા હતા. મમ્મી મને પોતાની સાથે અંદર લઈ ગયા. મેં રડતા રડતા મમ્મીને બધી જ વાત કરી. મેં મમ્મીને કહ્યું કે રાહુલ મારા માટે લાલ રંગની બંગડીઓ લઈને આવ્યા હતા અને હું તેને પહેરીને કામ કરી રહી હતી, પણ મારી નણંદે એવું લાગ્યું કે હું તેને સીડાવવા માટે તે બંગડીઓ પહેરીને કામ કરી રહી છું, અને તેમને નાની સરખી વાતનું વતેસર કરી નાખ્યું અને મને થપ્પડ મારી દીધી. મારી વાત સાંભળીને ભાઈએ પૂછ્યું કે તે સમયે રાહુલ ત્યાં હાજર નહોતો? તેણે પોતાની બહેનને રોકી નહીં તો મેં ના માતો હલાવ્યું કે રાહુલ ત્યાં જ હતા, પણ કંઈ બોલ્યા નહીં. પણ હું જ્યારે સામાન પેક કરીને ઘર મૂકીને આવી રહી હતી ત્યારે રાહુલે મને રોકવાની ટ્રાય તો કરી હતી, પણ મારી સાસુએ તેમને ના પાડી દીધી. તો તે ફરીવાર શુભ થઈ ગયા અને મને રોકવાની જરાય કોશિશ ન કરી. મારી વાત સાંભળીને મમ્મીને પણ સહેજ ગુસ્સો આવી ગયો. મને સાની રાખતા તે બોલ્યા કે તું ચિંતા ના કરીશ જીયા, બધું જ ઠીક થઈ જશે. તારા પપ્પાને આવવા દે, હું તેમને બધી જ વાત કરીશ. પછી મારી બહેન શીલાને કહ્યું કે દીદીને પોતાના રૂમમાં લઈ જા અને તેને પાણી પીવડાવ. શીલા મને પોતાના રૂમમાં લઈ આવી અને તે મારાથી 4 વર્ષ નાની હતી અને તે જાણતી હતી કે હું અને રાહુલ એકબીજાને કેટલો પ્રેમ કરીએ છીએ. પલંગ પર બેસતા શીલા બોલી કે દીદી, મેં તને નહોતું કહ્યું કે જ્યાં સુધી તારી નણંદ તારી સાથે રહેશે ત્યાં સુધી તે તમને ખુશ નહીં રહેવા દે. તને જરાક ધીરજ રાખો, તમારા નણંદના લગ્ન થઈ જવા દો, પછી બધું ઠીક થઈ જશે. શીલા ઘણી વાર સુધી મારી પાસે અલગ મલગની વાતો કરતી રહી, તે મને મનાવવાની કોશિશ કરતી રહી. જ્યારે હું થોડીક રિલેક્સ થઈ ત્યારે શીલા મને આરામ કરવાનું કહીને રૂમની બહાર જતી રહી. હું સૂતા સૂતા જૂની વાતો યાદ કરવા લાગી. રાહુલ અને મારા પ્રેમ લગ્ન હતા. અમે 5 વર્ષથી એકબીજાને પ્રેમ કરતા હતા. અમે બંને સ્કૂલમાં સાથે જ ભણતા હતા. અમારો પ્રેમ તો નાનપણનો પ્રેમ હતો. રાહુલ 12મા ધોરણમાં ભણતા હતા અને હું 10મા ધોરણમાં હતી. 12મા ધોરણ પછી રાહુલ કોલેજમાં જતા રહ્યા અને હું તે સ્કૂલમાં જ રહી ગઈ, પણ અમે બંને હંમેશા ફોન પર વાતો કરતા હતા. રાહુલની કોલેજ પૂરી થઈ પછી તેને સરસ નોકરી મળી ગઈ હતી. હું પણ હવે કોલેજમાં આવી ગઈ હતી એટલે મારા પપ્પાને મારા લગ્ન કરવાની ઉતાવળ હતી. મેં રાહુલને ફોન કરીને કહ્યું કે પપ્પા, મારા માટે છોકરો શોધી રહ્યા છે, તો તું જલ્દીથી પોતાનું માંગું લઈને મારા ઘરે આવી જા, કેમ કે હું તારા સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. મારી વાત સાંભળીને રાહુલે કહ્યું કે જીયા, હું પણ તને પ્રેમ કરું છું અને તારી સાથે જ લગ્ન કરવા ઈચ્છું છું, પણ અત્યારે મારી મજબૂરી છે, કેમ કે મારી મોટી બહેનના લગ્ન હજી થયા નથી એટલે તેના લગ્ન પહેલાં હું લગ્ન ન કરી શકું. તો જ્યાં સુધી મારી મોટી બહેનના લગ્ન ન થઈ જાય ત્યાં સુધી તારે રાહ જોવી પડશે. આમ ને આમ 2 વર્ષ વીતી ગયા. મારા નસીબ સારા હતા કે મારા માટે જે પણ માગા આવતા હતા તેમાંથી પપ્પાને હજી સુધી કોઈ પણ માગું ગમ્યું ન હતું. હું દિવસ રાત ભગવાનને પ્રાર્થના કરતી કે રીનાની દીદીના લગ્ન જલ્દી થઈ જાય, પણ 2 વર્ષ વીતી ગયા હોવા છતાં રીના દીદીના લગ્ન થયા ન હતા. પછી અચાનક મારા પપ્પાને મારા માટે આવેલું એક માગું ગમી ગયું અને તેમણે આ પાડી દીધી. હું તે દિવસે ખૂબ જ રડી અને મેં ખાવા પીવાનું પણ મૂકી દીધું. બધા ટેન્શનમાં આવી ગયા હતા. હું ઉદાસ થઈને પોતાના રૂમમાં બેઠી રહી હતી. રાહુલ પણ ખૂબ જ ટેન્શનમાં આવી ગયા હતા, પણ તે મજબૂર હતા. મારી હાલત જોઈને મમ્મી પપ્પા મારા મનની વાત સમજી ગયા. તે એક દિવસ મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે તારા મનમાં શું ચાલી રહ્યું છે. મને સાસે સાસુ જણાવી દીધું. મારી ધીરજ હવે ખૂટી ગઈ હતી એટલે મેં મમ્મીને બધી જ વાત કરી દીધી. મેં કહ્યું કે હું કોઈ બીજા છોકરાને પસંદ કરું છું એટલે હું આ લગ્ન નહીં કરી શકું, અને જો તમે જરા મારા લગ્ન બીજા સાથે કરાવશો તો હું આત્મહત્યા કરી લઈશ. આ સાંભળી મમ્મી ખૂબ જ ડરી ગયા અને મને કહ્યું કે જીયા, તે મને પહેલાં આ વાત જાણ શું કામ ન કરી? તું કંઈ ખોટા પગલાં ભરતી નહીં, હું તારા પપ્પા સાથે વાત કરું છું. મમ્મીએ પપ્પા સાથે વાત કરી અને તેમને મનાવી લીધા. આ વાત હમણાં મારા ભાઈથી છુપાવી હતી કે હું અને રાહુલ એકબીજાને પહેલાંથી પસંદ કરીએ છીએ, કેમ કે મારો ભાઈ ચેતન મારાથી મોટો હતો અને ખૂબ જ ગુસ્સાવાળો અને સખત
મિજાજનો હતો. મમ્મી પપ્પાએ રાહુલ વિશે બધી તપાસ કરાવડાવી અને તેમને ખાતરી થઈ ગઈ કે રાહુલ એક સારો છોકરો છે, તે સારા લગ્ન કરાવવા માટે રાજી થઈ ગયા હતા. પપ્પાએ કહ્યું કે બેટા, છોકરો તો સારો છે, પણ એક વાતનું ટેન્શન છે કે તારા નણંદજીના હજી લગ્ન નથી થયા અને તેની લગ્નની ઉંમર પણ જતી રહી છે, એટલે તારી નણંદ ઘેરે જ રહેશે અને તને ખૂબ જ હેરાન કરશે અને દરેક વાતમાં તારી સરખામણી કરશે. તું મારી ખૂબ જ લાડકોટથી ઉછરેલી દીકરી છો, તારી સાથે અમે ક્યારેય ઊંચા અવાજે વાત પણ નથી કરી, એટલે આ લગ્નને લઈને મારા મનમાં એક ડર છે કે ખબર નહીં તું ત્યાં ખુશ રહીશ કે નહીં. તે સમયે હું રાહુલના પ્રેમમાં એટલી પાગલ હતી કે મેં પપ્પાને કહ્યું કે પપ્પા, ગમે તે હાલતમાં મારે રાહુલ સાથે લગ્ન કરવા છે. સુખ અને દુઃખ તો જીવનના બે ભાગ છે. જો મારી નણંદને મને દુઃખ આપશે તો સુખ દેવા માટે મારી સાથે રાહુલ તો હશે જ ને. આજે આ બધી વાતો યાદ કરીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મને રાહુલ પાસે આવી અપેક્ષા નહોતી, તેણે આજે મારું દિલ ખૂબ જ દુભાવ્યું હતું. જો રાહુલે મારી સાઈડ લીધી હોત તો લગ્નના 3 જ મહિના પછી મારે આવી રીતે નારાજ થઈને પોતાના પિયર આવવાની જરૂર ન પડી હોત. પપ્પા જ્યારે સાંજે ઓફિસથી ઘરે આવ્યા તો મમ્મીએ તેમને બધી વાત કરી. આ વાત સાંભળીને પપ્પા પણ ખૂબ ગુસ્સે થયા અને કહ્યું કે હવે હું મારી દીકરીને સાસરે નહીં મોકલું. મા બાપ લાડકોટથી ઉછરેલી દીકરીને એટલા માટે નથી ભણાવતા કે સાસરીમાં તેની સાથે આવું વર્તન થાય. પતિ પત્ની વચ્ચેની વાત હોત તો હજી મને માનવામાં આવે, પણ તેની નણંદને શું હક છે કે તે મારી દીકરી પર હાથ ઉપાડે. મારા પપ્પાએ મને સાત્વના આપી કે તું આરામથી અહીં રહે, ક્યાંય જવાની જરૂર નથી. મમ્મી પપ્પાને મનમાં હતું કે રાહુલ કાલ સુધીમાં મને લેવા માટે જરૂર આવશે અને ક્યાંક ને ક્યાંક મનને પણ મનમાં એમ આશા હતી કે રાહુલ મને લેવા આવશે, પણ મને લેવા આવવાની વાત તો દૂર રહી. રાહુલે મને હજી સુધી એક મેસેજ પણ કર્યો ન હતો. પિયરમાં રહેતા મને 1 અઠવાડિયું થઈ ગયું હતું અને રાહુલની ખૂબ જ યાદ આવતી હતી અને હવે મારો ગુસ્સો પણ શાંત થઈ ગયો હતો. મનમાં થતું કે પાછી જતી રહું રાહુલ પાસે. રાહુલને યાદ કરીને હું છુપાઈને રડતી. એક વખત મમ્મીને મને રડતા જોઈ લીધી અને મને કહ્યું, જીયા, મને લાગે છે કે તું રાહુલના પ્રેમમાં પાગલ થઈ ગઈ છો, પણ એક વાત કાન ખોલીને સાંભળી લે. જ્યાં સુધી રાહુલ તને લેવા ન આવે ત્યાં સુધી અમે તને નહીં જવા દઈએ. હું તને એ ઘરમાં પગ પણ નહીં રાખવા દઉં જ્યાં સુધી રાહુલ અહીંયા આવીને તારી પાસે માફી નહીં માગી લે. ત્યાં સુધી તને એ ઘરમાં નહીં જવા દઉં અને તું સામેથી ચાલીને રાહુલને કોઈ ફોન કે મેસેજ પણ નહીં કરે. મમ્મી એકદમ ગુસ્સામાં મને કહ્યું હતું કે એટલે મેં મજબૂરીમાં તેમની વાત માની લીધી, પણ હું મનમાં દિવસ રાત રાહુલને યાદ કરતી અને રડતી રહી હતી. હવે તો મને લાગવા લાગ્યું હતું કે રાહુલ ક્યાંક મને ભૂલી તો નહીં ગયા હોય ને, અને મારી સાસુ ગુસ્સામાં ક્યાંક રાહુલના બીજા લગ્ન ના કરાવી દે. આવી બધી વાતો દિમાગમાં આવતી એટલે હું બેસીને થઈ ગઈ હતી. આજે રાતે મને નિંદર આવતી નહોતી. રાતના 2 વાગી ગયા હતા અને હું રાહુલને યાદ કરી રહી. જ્યારે મારાથી સહન ન થયું ત્યારે મેં રાહુલને ફોન લગાડી દીધો. બીજી સેકન્ડે રાહુલે ફોન ઉપાડી લીધો. રાહુલનો અવાજ સાંભળીને મારી ધીરજ ખૂટી ગઈ અને હું રડવા લાગી. મેં કહ્યું કે રાહુલ, તમે મને ભૂલી ગયા, મારી યાદ નથી આવતી તમને. રાહુલે કહ્યું, ગાંડી, તે એવું કેમ વિસરી લીધું કે હું તને યાદ ભૂલી શકું? હું તારો ફોટો રાખીને સામે રાખીને તને યાદ જ કરી રહ્યો હતો, એટલે તો તરત ફોન ઉપાડી લીધો. રાહુલની વાતો સાંભળીને મને મારાથી રહેવાયું નહીં. મેં કહ્યું, તો મને લેવા કેમ નથી આવતા? રાહુલે કહ્યું કે જો લેવા આવું તો તારા માતા પિતા મને ખાલી હાથે તો પાછો નહીં મોકલે ને. મેં કહ્યું, એવું કાંઈ નહીં થાય, તમે લેવા તો આવો. રાહુલે કહ્યું, તો ઠીક છે, તું સવારે તૈયાર રહેજે, તને લેવા આવીશ. સવારે ઉઠી તો હું ખૂબ જ ખુશ હતી. હું જલ્દીથી નાઈને સરસ નવો ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગઈ. મને તૈયાર થયેલી જોઈ મમ્મી અને શાલાને કંઈક શંકા તો થઈ. શિલાએ મારી પાસે આવીને કહ્યું કે શું વાત છે દીદી, આજે તો તમે ખુશ લાગી રહ્યા છો. મેં કહ્યું કે ખબર નહીં કેમ, પણ આજે હું અંદરથી ખૂબ જ ખુશ છું. મને એવું લાગી રહ્યું છે કે કંઈક સારું થવાનું છે. બપોરના 2 વાગ્યા હતા અને મારા સાસુ, મારી નણંદ અને રાહુલ મને લેવા આવી ગયા. હું ખૂબ જ ખુશ હતી, પણ મારા મમ્મીએ મારા સાસુ, મારી નણંદ અને રાહુલને ઘણું સંભળાવ્યું અને તેમણે પપ્પાને પણ ફોન કરી દીધો હતો. અંતે પપ્પા જ નક્કી કરવાના હતા કે મને જવા દેવી કે નહીં. મારા નણંદે પણ હાથ જોડીને મારી પાસે માફી માંગી હતી. મારા પપ્પાએ મને એક જ શરતે ઘરે જવા દીધી કે હવે પછી બીજી વખત આવું નહીં થાય. હું જ્યારે મારા ઘરે પહોંચી તો મને ખૂબ જ નવાઈ લાગી, કેમ કે મારા સાસુ મને કંઈક પણ કામ કરવા નહોતા દેતા અને મારા નણંદ પણ મારી સાથે મીઠી મીઠી વાતો કરતા હતા. મને એમ થયું કે રાહુલે આ લોકોને સમજાવ્યા છે એટલે આ સુધરી ગયા છે.
પણ હકીકત શું હતી તે પછી ખબર પડી. એક દિવસ હું શાક સુધારી રહી હતી ત્યારે મારા સાસુ મારી પાસે આવીને બેસી ગયા અને કહેવા લાગ્યા કે જીયા તારા ભાઈની ઉંમર શું હશે. મને કહ્યું કે અજીબ લાગ્યું, પણ મેં કહ્યું કે મારા ભાઈની ઉંમર 25 વર્ષની છે. અને મારા મમ્મી કહેતા હતા કે ભાઈ માટે એમનાથી નાની ઉંમરની અને એકદમ સુંદર એવી પત્ની લઈ આવશે. મારી વાત સાંભળીને મારા સાસુ થોડા ઉદાસ થઈ ગયા એવું મને લાગ્યું. પછી થોડીક વાર રહીને બોલ્યા કે ખબર નહીં લોકો એવું કેમ વિચારતા હોય કે પત્ની હંમેશા પતિથી નાની જ હોવી જોઈએ. હકીકત તો એ છે કે જો પત્ની ઉંમરમાં પતિ કરતાં થોડી મોટી હોય તો બંને વચ્ચે તાલમેલ સારો રહે છે. હું શુભસાપ તેમની વાત સાંભળી રહી કંઈ બોલી નહીં. મને શુભસાપ બેઠેલી જોઈ મારા સાસુએ કહ્યું કે જીયા, જો રીના અને તારા ભાઈ શેતનના લગ્ન થઈ જાય તો તારા અને રાહુલ વચ્ચેના સંબંધો પણ વધારે મજબૂત થઈ જશે. મારા સાસુની આ વાત સાંભળીને હું એકદમ હેરાન થઈ ગઈ. મેં કહ્યું, મમ્મી રીના દીદી તો ભાઈ કરતાં ઘણા મોટા છે, તેમની જોડી સારી નહીં લાગે. મારી વાત સાંભળીને મારા સાસુને ગુસ્સો આવી ગયો, પણ તે મને કંઈ કહી ના શક્યા અને ત્યાંથી ઊભા થઈને જતા રહ્યા. તેમના ગયા પછી મેં શાક ત્યાં જ પડતું મૂક્યું અને જલ્દીથી રૂમમાં જઈને મારી મમ્મીને ફોન કર્યો અને મમ્મીને મેં બધી વાત કરી. મારી વાત સાંભળીને મમ્મી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે સારું થયું કે તે પોતાના સાસુને સાફ શબ્દોમાં કહી દીધું. હવે સમજાણું કે રીના આટલી સારી કેમ થઈ ગઈ છે કે અહીં આવીને તારી પાસે એને માફી માંગી. ખબર નહીં માં, દીકરીના દિમાગમાં શું ખીચડી રંધાઈ રહી છે, એટલે જ તારી પાસે આવીને તારી માફી માંગી. અને બંને માં દીકરી તારી સાથે સારું વર્તન કરી રહી છે. પછી થોડી જ વારમાં રહીને મમ્મી સહેજ ચિંતામાં આવી ગયા અને મને કહ્યું કે મને ડર લાગી રહ્યો છે કે ક્યાંક રાહુલ અને તને દબાણ ન કરે. રીના અને તે ચેતનના લગ્ન માટે પણ જીયા એક વાત સ્પષ્ટ શબ્દોમાં જણાવી દઉં છું કે ચેતન આ લગ્ન માટે ક્યારેય રાજી નહીં થાય, એટલે કોઈ જાણ જાતની આશા લઈને અહીં આવતા નહીં. મેં મમ્મીને કહ્યું કે મમ્મી તમે ચિંતા ના કરો, એવું કંઈ જ નહીં થાય. મમ્મીને તો મેં આશ્વાસન આપી દીધું હતું, પણ હું પોતે મનમાં ડરી રહી હતી ક્યાંક રાહુલ મને દબાણ ન કરે. આ વાતનું જો એવું થશે તો હું શું કરીશ? પતિ અને ભાઈ બેમાંથી કોનો સાથ આપી? હું હજી આ બધું વિચારી રહી ત્યાં કોઈ કે દરવાજો ખડાયો. મેં દરવાજો ખોલ્યો તો મારા સાસુ સામે ઊભા હતા અને એકદમ ખુશ લાગી રહ્યા હતા. તે ખુશી ખુશી કહેવા લાગ્યા કે જીયા, તું રીના સાથે માર્કેટ જઈશ? મેં કહ્યું કે હા હું જઈશ, પણ માર્કેટ શું કામે જવું છે? તો મારા સાસુએ કહ્યું કે ખૂબ જ આનંદની વાત છે કે આજે સાંજે રીનાના લગ્ન છે, એટલે કંઈક જરૂરી સામાન માર્કેટથી લેવાનો છે. હું તો મારા સાસુની વાત સાંભળીને આશ્ચર્ય સંકિત થઈ ગઈ અને કહ્યું કે કોની સાથે લગ્ન છે? મારી વાત સાંભળીને મારા સાસુ બોલ્યા, બસ ભગવાનને મારા દીકરીનું નસીબ બદલી દીધું, આજે સાંજે જ લગ્ન છે, એટલે તું રીના સાથે માર્કેટ જા અને એક સરસ મજાની સાડી એના માટે લઈ આવ. આટલું કહીને મારા સાસુ જતા રહ્યા, પણ હું મૂર્તિની જેમ ત્યાં જ ઊભી રહી ગઈ. મને ખબર જ ન પડી કે આ બધું શું થઈ રહ્યું છે, પણ પછી હું એ વિચારીને ખૂબ જ ખુશ થઈ કે ચાલો જે પણ થયું આ બલા તો અહીંથી જશે, એટલે મારી જિંદગીની મુશ્કેલીઓ ઓછી થઈ જશે. હું રીના દીદી સાથે માર્કેટ ગઈ અને તેમણે એક સરસ મજાની નવી સાડી લીધી. મને ખૂબ જ અજીબ લાગી રહ્યું હતું, એટલે મેં રીના દીદીને પૂછ્યું કે હજી બપોર સુધી તો મમ્મી તમારા લગ્ન માટે ખૂબ જ ચિંતાતુર હતા અને પછી અચાનક આ બધું ક્યારે અને કેવી રીતે નક્કી થઈ ગયું? મારી વાત સાંભળીને દીદીએ કહ્યું કે ખબર નહીં, ભગવાનને મારા પર દયા આવી ગઈ, એટલે તેમણે મારી ઈચ્છા પૂરી કરી દીધી. મેં તેમને કહ્યું કે તમે છોકરાને જોયો છે? તો દીદીએ શરમાઈને આ માથો લઈ. અમને ઘરે આવવાની ઉતાવળ હતી, એટલે મેં આગળ વધારે કંઈ પૂછ્યું નહીં. ઘરે આવી તો મારા સાસુ મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા કે જીયા, તને રાહુલની કસમ છે, તું રાહુલને આ લગ્ન વિશે કંઈ જ જણાવીશ નહીં. મારા સાસુની વાત સાંભળીને હું એકદમ ચોંકી ગઈ અને મેં કહ્યું કે મમ્મી તમે આ શું કરી રહ્યા છો? બહેનના લગ્ન છે અને ભાઈને જાણ જ નથી કરવાની. રાહુલ ઓફિસના કામથી બહાર ગયા હતા. મારા સાસુએ કહ્યું કે અત્યારે તને રાહુલની કસમ છે કે તેને કંઈ જ ન કહે, એક વખત મારી રીના લગ્ન થઈ જવા દે, પછી હું પોતે જ રાહુલથી વાત કરીશ. તું તો જાણે છે કે રીના માટે જેટલા પણ માંગા આવતા તેમાં રાહુલ કંઈક ને કંઈક વાંધા વચકા કાઢતો હતો, એટલે હું નથી ઈચ્છતી કે આ સંબંધ પણ હાથમાંથી જતો રહે. તેમની વાત સાંભળીને મેં માથું હલાવ્યું અને તેમને પૂછ્યું કે જાન આવશે તો તેની તૈયારી નથી કરી? તો તેમને કહ્યું કે એ બધી ચિંતા તું ના કર, તું ખાલી જઈને રીનાને તૈયાર કરી. મને સરસ મેકઅપ કરતા આવડતો હતો, એટલે મેં રીના દીદીને એકદમ સરસ તૈયાર કર્યા. હું ઈચ્છતી હતી કે રીના દીદીનું લગ્ન જીવન એકદમ સારી રીતે
વીતે જેથી તે પાછા અહીં ના આવે અને મારી જિંદગીમાં શાંતિ જળવાઈ રહે. રીના દીદીને જોઈને મારા સાસુ એકદમ ખુશ થઈ ગયા અને મને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હવે તું પણ તૈયાર થઈ જા. હું પોતાના રૂમમાં ગયો અને નવી સાડી અને ઘણા બધા દાગીના પહેરીને એકદમ સરસ તૈયાર થઈ ગઈ. હું જેવી તૈયાર થઈને રૂમની બહાર નીકળવા ગઈ તો જોયું કે રૂમનો દરવાજો બહારથી કોઈકે બંધ કરી દીધો. મેં ખૂબ જ દરવાજો ખખડાવ્યો અને ઘણી રાડો પાડી પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં, એટલે હું થાકીને પલંગ પર જઈને બેસી ગઈ. 2-3 કલાક પછી રાહુલ ઘરે આવ્યા અને તેમણે દરવાજો ખોલ્યો. મને જોઈને હસવા લાગ્યા અને બોલ્યા કે દિમાગ તો ઠેકાણે છે ને, આટલી બીજી તૈયાર થઈને કેમ બેઠી છે? હું કંઈ કહું તે પહેલાં મારા સાસુ જ આવી ગયા. મેં તેમને પૂછ્યું કે મમ્મી, મારા રૂમનો દરવાજો બહારથી કોણે બંધ કર્યો હતો? તેમણે રાહુલને કહ્યું કે બેટા, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. રાહુલ કાલે બપોર રીના માટે એક સારું માગું આવ્યું હતું. હું એ લોકોને પહેલાંથી જ ઓળખતી હતી. તે માણસે બહુ સારા છે, એટલે મેં મંદિરમાં જ રીનાના લગ્ન કરાવી દીધા અને તેને વિદા પણ કરી દીધી. અને હા જીયા, મને એવું લાગ્યું કે રીનાના લગ્નમાં આવવાની તારી ઈચ્છા નથી એટલે તું આવી નહીં, પણ હવે ખબર પડી કે તારા રૂમનો દરવાજો કોઈકે બહારથી બંધ કરી દીધો હતો. બધા રમતા રમતા કોઈ છોકરાએ બંધ કરી દીધો હોય છે. મારા સાસુ મને આ બધું કહી રહ્યા હતા અને રાહુલ એકદમ સ્તબ્ધ થઈને ઊભા હતા. તેમણે કહ્યું કે મમ્મી, આ બધું શું છે? હું ઓફિસના કામથી બહાર ગયો હતો, મરી તો નહોતો ગયો ને. મને એક ફોન કરી તમે બોલાવી નહોતા શકતા. મા દીકરાના તકરાર ચાલી રહી હતી ત્યાં મારી મમ્મીનો ફોન આવ્યો અને તેમણે મને પૂછ્યું, જીયા ચેતન સવારથી દેખાઈ નથી રહ્યું અને તે ક્યાં છે તે પણ ખબર નથી, શું તે તારા ઘરે આવ્યો છે? મેં કહ્યું કે ના મમ્મી, ભાઈ તો અહીં નથી આવ્યા, અને ફોન મૂકી દીધો. અમારા ઘરનું વાતાવરણ અજીબ થઈ ગયું હતું. રાહુલ મમ્મીથી ખૂબ જ નારાજ હતા. તે જમ્યા પણ નહીં અને સવારે પણ ઉઠીને એમ જ ઓફિસ જતા રહ્યા. તેમના ગયા પછી મારા સાસુએ કહ્યું કે રીના, હું રીનાને એક વખત જઈને મળી આવું, જોઈ આવું કે મારી દીકરી ખુશ તો છે ને. મેં કહ્યું, મમ્મી હું પણ તમારી સાથે આવું છું, મારે પણ રીના દીદીના પતિ અને ઘરને જોવું છે. તો મારા સાસુ એકદમ ગુસ્સાથી મને ખીજાઈ ગયા અને કહ્યું કે ખબરદાર, ક્યારે આવી વાત કરીશ તો આજ પછી તું ક્યારે રીનાના ઘરે જવાની વાત નહીં કરે. જો તે બીજી વખત આ વાત કરી તો હું તારા સૂતા છેડા કરાવી દઈશ. હું મારા સાસુની વાત સાંભળીને એકદમ ડરી ગઈ અને મેં વિચાર્યું કે તમને શું પડી છે રીનાનું ઘર જોવાની કે બીજી વાર હું આવી વાત કરું, પણ મને ખૂબ જ નવાઈ લાગી કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. મારા સાસુએ હજી સુધી લગ્નને એક રહસ્ય બનાવીને રાખ્યું. ન તો મને કંઈ ખબર હતી કે ન તો રાહુલ. મેં ભાઈના સમાચાર પૂછવા માટે મમ્મીને ફોન કર્યો તો મમ્મીએ કહ્યું કે ખબર નહીં, આખી રાત ત્યાં ભટકીને સવારે આવ્યો છે, ઘરે ભાઈ ખરાબ છે. બરાબર છે, મેં ફોન મૂકી દીધો, પણ હજી હું રીના દીદી વિશે વિચારી રહી હતી. એ પહેલાં તો હું ઈચ્છતી હતી કે જલ્દી રીના દીદી લગ્ન કરીને અહીંથી જતા રહે, પણ ખબર નહીં કે કેમ તેના લગ્ન પછી હું ખુશ નહોતી. મને કંઈક અજુબ તો થયાની શંકા થઈ રહી હતી, પણ ધીમે ધીમે સમય વીતતો ગયો અને રીના દીદીના લગ્નને 2 મહિના થઈ ગયા હતા, પણ હજી સુધી મને કે રાહુલને ખબર નહોતી કે તેમના લગ્ન કોની સાથે થયા છે. એક વખત મારા સાસુ રીના દીદી સાથે વિડીયો કોલ ઉપર વાત કરી રહ્યા હતા. અચાનક હું પાછળથી આવી અને મેં જોયું રીના દીદીના પતિ ઉપર નજર પડી તો મારા માથે આપ તૂટી પડ્યું. હું જલ્દી દોડતી રૂમમાં ગઈ અને નીચે બેસી ગઈ. થોડી વાર પછી હું ઊભી થઈને મારા સાસુને ખબર ન પડે તેમ બહાર નીકળી ગઈ. હું પોતાના પિયર આવી ગયા અને મમ્મીને વળગીને જોર જોરથી રડવા લાગી. મમ્મી પણ ચિંતામાં આવી ગયા અને કહેવા લાગી કે જીયા શું થયું છે, તું આટલી કેમ રડી રહી છો, શું રાહુલ સાથે પરિવાર ઝઘડો થયો? મેં કહ્યું, મમ્મી પપ્પા ક્યાં છે? પપ્પાને બોલાવો, મને તેમના જે વાત કરવી છે. મમ્મીએ કહ્યું કે વાત શું છે, મને તો કહે, હું પપ્પાને બોલાવું છું. મેં કહ્યું કે નહીં, હું ખાલી પપ્પા સાથે જ વાત કરીશ. હું ચૂપચાપ બેસી ગઈ અને પપ્પાને આવવાની રાહ જોવા લાગી. પપ્પા ઘરે આવ્યા તો હું એકદમ ગુસ્સામાં તેમને કહેવા લાગી કે પપ્પા, તમે આવું શું કામે કર્યો, તમે મારી મમ્મી સાથે દેખો કેમ કર્યો. મારી વાત સાંભળીને પપ્પા એકદમ ચોંકી ગયા, કહેવા લાગ્યા કે તું આ શું કરી રહી છે, મેં તારી મમ્મી સાથે કોઈ દગો નથી કર્યો. મેં કહ્યું કે મેં વિડીયો કોલ ઉપર તમને જોઈ લીધા છે, મારા નણંદના ઘરે તમે જ હતા, એનો મતલબ કે તમે જ મારી નણંદ સાથે લગ્ન કર્યા છે. મારી વાત સાંભળીને મારા મમ્મી ફસડાઈને બેસી ગયા. મારી વાત સાંભળીને પપ્પા પણ ડરી ગયા અને મમ્મીને સમજાવવા લાગ્યા કે પહેલાં મારી વાત સાંભળ, મને કંઈક કહેવા તો. મેં ગુસ્સાથી પપ્પાને કહ્યું કે હવે વાત કરવા માટે શું વધ્યું છે.
તમે બધું બરાબર કરી નાખ્યું. પપ્પાનો અવાજ ગળગળો થઈ ગયો અને તેમને કહ્યું કે હું જાણું છું કે મેં જે કંઈ પણ કર્યું છે તે તમારાથી છુપાવીને કર્યું છે અને આ ખોટું કહ્યું છે, પણ હું મજબૂર હતો. પણ જેવું તું સમજી રહી છે તેવું કંઈ નથી, મેં રીના સાથે લગ્ન નથી કર્યા. પપ્પાની વાત સાંભળીને હું એકદમ ગુસ્સામાં બોલી કે ખોટું ન બોલો, મેં રીનાની પાછળ વિડીયો કોલ પર તમને જોયા હતા. મારી વાત સાંભળીને પપ્પાએ કહ્યું કે હા, વિડીયો કોલ ઉપર હું જ હતો, પણ હું મારા દીકરા અને વહુને મળવા ગયો હતો. રીના મારા દીકરાની વહુ છે, મેં ચેતન અને રીનાના લગ્ન કરાવ્યા છે. પપ્પાની આ વાત સાંભળીને મારા અને મારા મમ્મીના માથે આપ ફૂટી પડ્યું. થોડી વાર તો અમે બંને કંઈ બોલી ન શક્યા. ઘણી વાર પછી મેં કહ્યું, પપ્પા તમે આ શું કરી રહ્યા છો, તમે આવું કેમ કર્યું, તમે બંનેની ઉંમર તો જોઈ હોત. પપ્પા બોલ્યા, ઉંમરથી કંઈ મતલબ નથી, પતિ પત્ની વચ્ચે સારી અંડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. હું મારા દીકરાને જાણું છું, તે ખૂબ જ સારો છે, પણ રીના પણ ખૂબ સારી છે, તે દિલની બહુ સારી છોકરી છે. તે સીડાયેલી રહેતી હતી અને લડાઈ ઝઘડા કરતી હતી તારી સાથે, કેમ કે તેના લગ્ન થતા ન હતા અને તેની લગ્નની ઉંમર વીતી ગઈ હતી. બાકી મનથી તે ખૂબ જ સારી છે. ઓલા દિવસે જ્યારે તું ફોન ઉપર મમ્મી સાથે વાત કરી રહી હતી ત્યારે મેં સાંભળી લીધું હતું. મને રીના ઉપર અને તારા સાસુ ઉપર ખૂબ જ દયા આવી કે એ વિધવા સ્ત્રી પોતાની દીકરીના લગ્ન માટે કેટલી ચિંતાતુર છે. મેં ચેતનને વાત કરી તો તેને વિચારવા માટે થોડો સમય માંગ્યો અને પછી તે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો. મેં મંદિરમાં જે બંનેના લગ્ન કરાવી દીધા અને ઘરમાં કોઈને કંઈ કીધું નથી. વિચાર્યું હતું કે સમય આવશે એટલે જણાવી દઈશ, પણ જીયા બેટા સાસુ કહું છું કે રીનાની ઉંમર ભલે ચેતન જે વધારે હોય પણ તે ખૂબ જ ડાહી અને મિલનસાર છે. ચેતનને પણ પોતાના નિર્ણય પર કોઈ જ પસ્તાવો નથી. બંને પતિ પત્ની ખૂબ જ પ્રેમથી રહે છે. પપ્પાની વાતો સાંભળીને મમ્મી તો જોર જોરથી રડવા લાગી હતી અને મને પણ પપ્પા ઉપર ગુસ્સો આવ્યો હતો કે પપ્પાએ આ ઠીક ન કર્યું. મેં જેમ તેમ કરીને મમ્મીને સુખ કરાવ્યા અને ધીરે ધીરે મજબૂરીમાં પણ બધાએ આ સંબંધને સ્વીકારી લીધો, પણ કદાચ દિલથી હજી સ્વીકાર્યો ન હતો, કેમ કે મારી મમ્મી હજી રીના સાથે વાત નહોતી કરતી અને તેને ઘરે પણ આવવા દીધી નહોતી અને હું પણ રીના સાથે વાત નથી કરતી. રાહુલે જ્યારે આ વાતની ખબર પડી તો પહેલાં તો તેમને ખૂબ જ આશ્ચર્ય થયું, પણ પછી તેમના મોઢા ઉપર મને ખુશી દેખાણી. પણ હું આ લગ્નથી જરાય ખુશ નહોતી. તે રાહુલને ખબર હતી. રાહુલ મને સમજાવતા કે હું કે તું ચિંતા ના કર, બંનેની ઉંમરમાં તફાવત હોય તો શું થયું, બંને દિલથી એકબીજાને પ્રેમ તો કરે છે ને, અને તારી જિંદગીમાં કોઈ દાખલ નહીં થાય. મેં રાહુલની વાતનો કોઈ જવાબ ન દીધો અને ઉદાસ તેને પલંગ પર જોઈને સૂઈ ગઈ. જે થવાનું હતું તે તો થઈ ગયું હતું, હવે અમે કંઈ કરી શકવાના નહોતા. તમારા બધાનો આ વિશે શું મંતવ્ય છે? શું મારે મારા પપ્પા અને રીના દીદીને માફ કરી દેવા જોઈએ અને રીના દીદીને પોતાની ભાભીના રૂપમાં સ્વીકારી લેવા જોઈએ? તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને જો આજની વાર્તા ગમી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો.